પાલનપુર રેલવે પોલીસ મથક બાજુમાં જ આવેલા કંડમ ક્વાર્ટર્સમાં 4 વર્ષીય બાળકી પર કોઈ શખ્સ દુષ્કર્મ આચરી લોહી લુહાણ હાલતમાં છોડી રફુચક્કર થઈ જતા બાળકીને તરફડતી હાલતમાં સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડી પોલીસે તપાસ હાથ ધરી હતી. પાલનપુર રેલવે સ્ટેશનની કેન્ટીનમાં મજૂરી કરતી મહિલાની 4 વર્ષીય બાળકી રેલવે સ્ટેશન વિસ્તારમાં રમી રહી હતી. તે સમયે અજાણ્યો શખ્સ બાળકીને રેલવે પોલીસ મથક નજીક આવેલ બંધ ક્વાર્ટર્સમાં લઈ જઈ બાળકી સાથે ક્રૂરતાભર્યું દુષ્કર્મ આચર્યું હતું અને તે બાદ બાળકીને લોહી લુહાણ હાલતમાં છોડી શખ્સ ભાગી ગયો હતો. જો કે તે જ સમયે વિસ્તારમાંથી કેન્ટીનમાં કામ કરતો કર્મી પસાર થતા બંધ મકાન બહાર ઝાડ નીચે તરફડતી હાલતમાં બાળકી નજરે પડતા કર્મી બાળકીને ઓળખી ગયો હતો અને તેને સારવાર અર્થે પાલનપુરની સિવિલ ખાતે લઈ આવ્યો હતો. ઘટનાની જાણ GRPF પોલીસને થતાં પોલીસે સિવિલ દોડી આવી બાળકીને માતાને ઘટનાની જાણ કરી હતી. બાળકીના ગુપ્ત ભાગેથી લોહી વહેતું નજરે પડતા દુષ્કર્મની શંકા જતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બાળકીના રિપોર્ટ કરાયા હતા, જેમાં બાળકી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું ખુલતા હડકંપ મચ્યો હતો. ઘટનાને પગલે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી દીધો હતો. દરમિયાન મહેસાણાના રેલવે વિભાગના CPI દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં ટોળે ટોળા ઉમટ્યા હતા. જો કે બાળકીની હાલત ગંભીર જણાતા ગત મોડી સાંજે બાળકીને વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરાઈ હતી. 4 વર્ષની બાળકી રેલવે સ્ટેશન નજીકથી બેભાન અવસ્થામાં મળી આવતા તેને પબ્લિકના માણસે હોસ્પિટલે દાખલ કરેલ અને ત્યાંથી પોલીસ સ્ટેશન ખાતે ફોન આવતા ત્યાં જઈ તપાસ કરતા સારવાર કરનાર ડૉક્ટરશ્રીએ જણાવેલ છે કે તેની સાથે બળાત્કાર થયેલ છે તેમ જણાવતા તેની માતાનો ફરિયાદ લઈ આગળની તપાસ હાલ ચાલુ છે. અમે અલગ અલગ ટીમો બનાવી અને રેલવે સ્ટેશન પર ફરતા એવા કોઈ અજાણ્યા માણસો કે જે આવી કૃત્ય કરી શકે તેવા માણસોને પૂછપરછ કરી અને આરોપીને શોધવાની તપાસ ચાલુ છે. મોડી રાત્રે FSL અને ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તેમજ FSL ટીમના સાયન્ટિફિક ઓફિસર DM પટેલ આવ્યા હતા, જેમણે જુદી જુદી જગ્યાઓ તપાસી હતી. જે શંકાસ્પદ ઓરડીમાં કૃત્ય આચરાયું ત્યાં અને બાળકીના બ્લડના સેમ્પલ અને માટીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગલે પણ બાળકી સાથે દુષ્કર્મ આચરાયું તે ઘટના સ્થળની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું.